मजा में हर्षो मित्रों। नाइन्थ इंग्लिश मीडियम विषय गुजराती काव्य नंबर 7। काव्यनु नाम छे नवसर्जननी वाटे। जेमना कविनो परिचय आपणे पहला मेळवी लीधो छे, कवि छे बालमुकुंद दवे। काव्यमां केटलाक शब्दो जे छे एनो अर्थ जो आपणे पहला जाणी लईए तो काव्य समझवामां सरळता पण रहेशे अने मजा पण आवशे। काव्य जे छे એમાં કવિ કંઈક પૃથ્વી ઉપર કંઈક નવું કરી જવું, કંઈક નવું સર્જન કરી જવું અને આ દુનિયા પર એ ચિરસ્થાયી સર્જન બની રહે અને આ પૃથ્વી પર જ સ્વર્ગ ઉતરી આવે અથવા તો સ્વર્ગનું સર્જન થઈ જાય એ આ કાવ્યનો મુખ્ય ભાવ રહ્યો છે। મનુષ્ય જે છે પોતાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્યોથી આ પૃથ્વીને ખૂબ જ સુંદર બનાવી દેશે એવી લાગણી જે છે એ કવિ વ્યક્ત કરે છે। કાવ્યનું શીર્ષક જોઈએ નવસર્જનની વાટે। નવસર્જનની વાટે, જેમાં નવસર્જન અને વાટ નામના શબ્દો મળે છે। નવસર્જન એટલે નવીન કંઈક બનાવવું, નવું કંઈક કરવું, નવીન સર્જન કરવું એવો અર્થ નીકળે છે। અને વાટે અથવા તો વાટ એટલે રસ્તો, માર્ગ, પંથ આપણે કહી શકશું। એ ઉપરાંત કાવ્યમાં શબ્દો આવે છે વિહરતા, એટલે કે હરવું, ફરવું, ફરતા ફરતા। મિથ્યા શબ્દ આવે છે જેનો અર્થ નકામો અથવા તો વ્યર્થ કહી શકાશે। ફંદ એટલે ઝાડ અને ધરા એટલે પૃથ્વી। તો કાવ્યની શરૂઆત કરીએ સમજવાની। આ કેટલાક શબ્દો હતા જેના અર્થ આપણે જોયા, જે તમારી ટેક્સ્ટબુકમાં પણ તમને જોવા મળશે। નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી। નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી। ઉર આશા ઉલ્લાસભરી ભમતા, ઉર આશા ઉલ્લાસભરી ભમતા, અમે નૂતન યુગના પ્રવાસી। કાવ્યની પ્રથમ પંક્તિ જ જે છે એ પંક્તિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નૂતન યુગ જે છે, નવો યુગ જે છે, પ્રગતિના પંથ નામનો શબ્દ જે છે, એવા શબ્દો જે છે એ આપણને એક વિશિષ્ટ ઓળખાણ આપી જાય છે। ખાસ કરી અને જોઈએ કે નવસર્જન કરવાનું કાર્ય જે છે આજના યુવાનો જે છે એ કરશે નવસર્જનની વાટે, જેમાં પૃથ્વી પર સ્વર્ગ એ યુવાનો જે છે એ લઈ આવશે।
માણસના હૃદયમાં આશા છે, ઉલ્લાસ છે, ખૂબ જ ખુશ અને આનંદમાં રહેનારો માણસ એના વિચારો પણ ખૂબ જ સારા હોય છે. નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી. કવિ કહે છે કે નૂતન યુગ અને પ્રગતિના પંથ શબ્દો જે છે એ પ્રવાસી માટે વાપર્યા છે. સમયને આપણે બદલી શકતા નથી, પણ વિકાસ કરવો હોય તો સમયની સાથે સાથે જો આપણે આપણી માનસિકતા બદલીએ, સમયની સાથે સાથે જો આપણી માનસિકતા બદલીએ તો વિકાસ જે છે એ ચોક્કસ થશે. સમય ન બદલી શકીએ, પરંતુ વિકાસ કરવો હોય તો સમયની સાથે સાથે આપણે આપણી કાર્યની પદ્ધતિ છે એ બદલવી જોઈએ, અને નવું સર્જન કરવા માટે આપણે પણ નીકળી જવું જોઈએ. આ ગીતની અંદર આપણે જોઈ શકશું કે ઉર શબ્દ છે, આશા શબ્દ છે, ઉલ્લાસ છે. નવસર્જન વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી. ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. કવિ જે છે એ કહે છે કે જેમનું હૃદય આશા અને ઉલ્લાસથી ભરેલું છે, જે હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરી અને ભમે છે, ફરે છે, હરે છે, એ નૂતન યુગના પ્રવાસી છે. આશા જે છે હજારો નિરાશામાં અમર આશા છુપાયેલી છે, અને રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં જોઈએ, તો આશાની છીપલીમાં જ સિદ્ધિના મોતી નિપજે છે. ખરેખર સાચું જ કહેવાયું છે કે આશા છે એ અમર છે. આશા જે છે એ અમર છે, અને ખરેખર આશાથી જ દુનિયા જે છે એ કાયમ છે, જીવન જે છે એ કાયમ છે. નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી. કવિ જે છે એ નવસર્જન કરવાની વાત કરે છે. નવસર્જન કરનારના રસ્તા પર રહેતા, હરતા, ફરતા પ્રગતિના પંથના પ્રવાસીની વાત કરે છે કે એ પ્રવાસીનું હૃદય જે છે એ આશા અને ઉલ્લાસથી ભરેલું હશે. એ હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરી અને ભમતા હશે, ફરતા હશે. અમે નૂતન યુગના પ્રવાસી. નૂતન યુગના પ્રવાસીઓ જે છે એ કવિ જે છે કહે છે કે ઉલ્લાસથી ભરેલું જેમનું જીવન છે અને ચોક્કસ પૃથ્વી પર સ્વર્ગને ઉતારી લઈ આવશે. આમ જોઈએ તો નૂતન યુગના પ્રવાસી જે છે એ કંઈક અલગ કરવા માંગે છે બધા કરતાં. એણે પોતાની એક આગવી કેડી કંડારવી છે, કંઈક અલગ કરવું છે, અને કંઈક અલગ કરવાની વિચારધારાને અનુસરનારા અથવા તો જેના સરખા વિચાર છે, આચાર છે, એ સૌ કોઈ નૂતન યુગના પ્રવાસી છે, જેના ઓરમાં, જેના હૃદયમાં આશા છે, ઉલ્લાસ છે,
જેને આપણે આનંદથી કાર્ય કરતા જોઈ શકીએ છીએ. આગળ કવિ કહે છે, નીંદ આળસ નિરાશા હટાવશું, નીંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. કવિ આગળ કહે છે કે નીંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. અમે વિચરતા વગડાના વાસી, અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. કવિ જે છે એ આગળ કહે છે કે માણસ જ્યારે પોતાનો સમય જે છે એ ઊંઘમાં બગાડશે, એ સૂતો જ રહેશે, એ આળસથી ભરેલો જ રહેશે, તો એ ક્યારેય નવા સર્જન તરફ પોતાનો ફાળો આપી શકતો નથી. એટલે કવિ જે છે એ નૂતન યુગના પ્રવાસી દ્વારા ઉપદેશ આપે છે કે ઊંઘને પણ બગાડશું, ઊંઘને હટાવી દેશું, આળસને છોડવાની વાત કરે છે. આળસ જે છે એ જીવતા માણસની કબર બરાબર છે. આળસ એક એવી ઉધઈ છે, જેમ ઉધઈ એકવાર જો લાકડામાં બેસે તો આખે આખી ઇમારત જે છે ખોખલી બનાવી દે છે, એમ આળસ એ ઉધઈ સમાન છે. એ આળસ જો માનવીના મનમાં, માનવીના શરીરમાં એક વાર જો બેઠે અથવા તો ઘર કરી જાય તો એ માણસના જીવનને, માણસના શરીરને એ ખોખલું કરી દે છે. એટલે કવિ કહે છે કે નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી, હૃદયમાં આશા ઉલ્લાસ ભરીને ભમીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, અમે નૂતન યુગના પ્રવાસી છીએ. અને કવિ જે છે એ નીંદને, એટલે કે ઊંઘને ઓછી કરવાનું કહે છે, હટાવવાનું કહે છે. આળસ જે છે એ આળસને દૂર કરવાની વાત કરે છે, એને હટાવવાની વાત કરે છે. અને મનુષ્ય માટે નિરાશા જે છે એ નિરાશા જેવું બીજું કોઈ પાપ નથી, નિરાશા હટાવવાની વાત કરે છે. હિતોપદેશમાં કહેવાયું છે, હિતોપદેશમાં કહેવાયું છે મનુષ્ય માટે નિરાશા સમાન બીજું કોઈ પાપ નથી, મનુષ્ય માટે નિરાશા સમાન બીજું કોઈ પાપ નથી. એટલા માટે મનુષ્યએ આશાવાદી બનવું જોઈએ, એટલા માટે મનુષ્યએ આશાવાદી બનવું જોઈએ. અને ખરેખર નિરાશા જે છે, નિરાશ થઈ ગયેલી વ્યક્તિ જે છે એ ક્યારેય સફળતાના શિખરો સર નથી કરતી. આશાથી ભરેલી વ્યક્તિ જે છે એ ચોક્કસ સફળતાના કદમ જે છે એ ચૂમે છે. નીંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવીશું. કવિ જે છે એ આગળ કહે છે કે ઊંઘ આળસ નિરાશા એને તો અમે હટાવી જ દેશું, પરંતુ જે નકામાં વેર ઝેરમાં પડ્યા છે એ વેર ઝેર જે છે એ પણ પૃથ્વી પરથી મિટાવી દેવા જોઈએ. અને સાથે સાથે આ વેર ઝેર દૂર કરી અને સ્વર્ગને
पृथ्वी पर लई आवशू। नींद आळस निराशा हटावशू, वेर झेर अमे मिथ्या मिटावशू। अमे विचरता वगडाना वासी, अमे नूतन युगना प्रवासी। कवि कहे छे के अमे नवा युगना प्रवासी छीए, अमारा हृदय में आशा अने उल्लास भरेला छे, अने ए आशा अने उल्लास भरेला हृदय में शरीर में आळस अने निराशा जे छे ए हटावी देशू। खोटा वेर झेर जे छे ए अमे मिटावी देशू, अने पृथ्वी ने सुंदर रहेवा माटे स्वर्ग समान बनावानो प्रयास करशू। अमे नूतन युगना प्रवासी छीए, अमे कंईक नवू सर्जन करशू, अमे कंईक नवू करशू, बधा करता अलग करशू, अने आशा ने उल्लास साथे आळस अने निराशा ने खंखेरी वेर झेर जे छे एने पृथ्वी परथी अमे हटावी देशू, अने पृथ्वी पर ज स्वर्ग ने उतारवानुं काम जे छे एमां अमे पोतानुं समय जे छे पोतानुं जीवन जे छे એ અર્પણ કરી દેશું। કવિ આગળ કહે છે કે જેવું આપણે વિચારીએ છીએ, જેવું આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બની જઈએ છીએ। આપણું જીવન એ આપણા વિચારોનું જ ફળ છે। જો આપણે વિચારો સારા કરશું તો આપણું જીવન પણ સારું બનશે, અને ઉજ્જવળ અને ઉન્નત આશાથી ભરેલું આપણા વિચારો હશે તો આપણું જીવન પણ ખૂબ જ સુંદર બનશે। અને કેટલાક લોકો નિરાશાના કારણે તેમના ભીતર જે દિવ્ય શક્તિનો જે પુંજ જે છે એ દિવ્ય શક્તિને ખોઈ બેઠે છે। એટલે કવિએ ખરેખર સાચું જ કહ્યું છે કે તમે નવું વિચારો, નવા સર્જન તરફ આગળ વધો, અને નિરાશા જે છે એને ખંખેરીને તમે આગળ વધો। ખરેખર કવિ જે છે એ મનની અંદર જે કોઈ વેર ઝેરની લાગણી છે એને પણ દૂર કરવાની વાત કરી છે। મોહમાયાના ફંદને ફગાવશું, મોહમાયાના ફંદને ફગાવશું, જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું। કવિ કહે છે કે માણસનું મન જે છે એ દુનિયાની મોહ માયામાં ફસાયેલું છે, અને ખોટી જે મોહમાયા જે છે, જે ફંદો છે એને અમે ફેંકી દઈશું। મોહમાયાના ફંદને ફગાવશું, જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું। કીર્તિ જે છે એનું ભૂત જે છે એને ભગાડવાની વાત કરે છે। મોહમાયાને મનથી દૂર કરવાની કવિએ વાત કરી છે, અને મોહમાયાનો જે ફંદો છે એને ફગાવવાની વાત કરી છે। કીર્તિનો નશો જે છે એ માણસને પાયમાલ કરી નાખે છે। પ્રતિષ્ઠા જે છે આપણને આપણા કર્મોથી જ મળે છે, અને કર્મોથી જ માણસ જે છે મહાન બને છે। પરંતુ ખોટી મોહમાયા જે છે, મોહમાયાની જાળ છે એને તોડીને ફેંકી દેવાની વાત જે છે એ કવિ કરે છે, અને ખોટી પ્રતિષ્ઠાથી દૂર રહેવાની વાત કવિ દ્વારા આપણને સરસ મજાનો ઉપદેશ મળે છે।
કે પૃથ્વી પર જો સ્વર્ગ ઉતારવું હોય તો ખોટી મોહમાયાની જાળ છે ને તોડવી પડશે અને ખોટી પ્રતિષ્ઠાથી દૂર રહેવું પડશે તો જ પૃથ્વી પર સ્વર્ગ જે છે એ ઉતારી શકાશે. એટલે નવસર્જન કરનારા જે નૂતન યુગના પ્રવાસીઓ જે છે એના મનની અંદરથી આળસને દૂર કરવી પડશે, નિરાશાને પણ દૂર કરવી પડશે. એની અંદર જો વેર ઝેરના ખોટા વિચારો હશે તો એને પણ દૂર કરવા પડશે અને મોહમાયાનો ફંદો જે છે એને પણ ફેંકવો પડશે, ઉતારવો પડશે. અને ખોટી પ્રતિષ્ઠાના ભૂત જે છે સવાર થઈ જાય છે એ ભૂતને પણ ભગાડવાની વાત જે છે એ કવિ કરે છે. આગળ કહે છે, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. કવિ જે છે એ કહે છે કે જ્યારે જીવનમાં આશા જેને છે એ જીવનમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરે છે. એ સફળતાઓ જે છે, આશા એક એવો તારો છે જે રાત્રે પણ દેખાય છે, દિવસે પણ દેખાય છે, અને તમે સૂતા હો તો પણ તમારી આશાઓ જે છે એ તો જાગતી જ રહે છે. એટલે આશા જે છે એ અમર છે, આશા કદી મૃત્યુ નથી પામતી. અને આશાની આરાધના કરીએ તો ક્યારેય નિષ્ફળતા નથી મળતી. આશા અમર છે અને તેની આરાધના કદી પણ નિષ્ફળ નથી જતી. તો અજબ આશાના સ્વપ્ન સજાવશું. એટલે આગળ કવિ કહે છે, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. કે આશા જે છે અમર છે, આશા એક એવો તારો છે જે રાત્રે પણ દેખાય છે અને દિવસે પણ દેખાય છે. કેવો સરસ સુંદર મજાનો વિચાર છે.